ઘણા બધા સમયે મારા દોસ્તારને ઘેરે છોકરો નાનો થયો, તે રાજી છો અને દવાખાને ગયો, તે નર્સ એના છોકરાને લઈને ઊભી થઈ. પેલો મારો દોસ્તાર કે સંજય બેન લાવો મારો છોકરો, મને જોવા દો, લાવો મારો છોકરો. બેન કે 1000 રૂપિયા સાહેબ આપો ને તો છોકરો આપું, તો જોવા દઉં. તમારો સંજય કે ઈ કે 500 તું મને આપ ને છોકરો તું રાખ. ઓલી નસ કે હું કરવો મારે તારો છોકરો, તો કે તો લાય મારો છોકરો. ઈ કે તું હું લેવા 1000 માગે? ઈ કે હું ખુશી ના માગુ છું. અમારે સંજય કે હું તારો બાપ ઉછી ના લઈને આવ્યો છું, તો હું ખુશી ના માગતી. પણ અમુક સમયે છોકરા ગામના નહીં, કઈ કામના ખોટી બદામના કહીએ આમને નીકળે આમને, એ હોય આપણા ગામના એવા એક નહીં પણ અનેક હોય તો શું કામના. એટલે સારા સંતાન હોય ને એની મજા આવે. તમને કહું, હમણાં એક જણાને ઘેરે સંતાન નહોતું, તો હિમાલયમાંથી બાપુ આવ્યા. તે બાપુએ આવીને પગે લાગ્યા ને કે ક્યાં બચ્ચા તેરે કો દુઃખ હે? તો ઓલો પગે લાગીને કે બાપુ મારે છોકરા સંતાન નથી, કંઈક એવું કંઈક કરો ને કે મારે અહીંયા સંતાન થાય, મારું મેણું ભાંગે. બાપુ કે 500 રૂપિયા દે અને હિમાલયમાં જાકે દિયા જલાવુંગા, તબ તેરે વહાં સંતાન હોગા. તો બાપુ વિયાઈ ગયા. 7-8 વર્ષ પછી બાપુ આવ્યા ને, તા લગભગ 10 છોકરા, કોક છેડાળા ને કોક સડીઓ વગેરેના, કોક આમ હિસકામાં હિસકતું હતું, ઘણા હાડલા પકડીને વાહે રખડતા હતા, અને ઘણા નાકમાંથી છેડા નીકળીને મોઢામાં જતા હતા. બાપુ આવીને કે કાંઈ ગયા ભગત? એ કે તમે ઓલો દીવો કરી આવ્યા ને ઓલવવા ગયા? આખું ગામ રણો રણી કર્યું છોકરાએ. તો ઘણી વાર મજા આવે. હમણાં એક બેન છે ને, છોકરાને રમાડતા હતા, તે કાંક અચાનક રોવા માંડ્યો. પછી તો 15 દિવસ સુધી ઘણા ડોક્ટરોની સલાહ લીધી, પણ છોકરો રોતો બંધ નહોતો થતો. તમને કહું, એક ડોક્ટર પાસે ગયા અમારા મહેશભાઈ, મારો મિત્ર, એની પાસે છોકરાને લઈને ગયા. તો મહેશભાઈ આમ છોકરો તેડ્યો, એ ભાઈ ખાઈમ ઘડી, એક મિનિટ બે મિનિટ પછી તાંહડો ઝપટ કરશું. તે છોકરો આમ ડોક્ટરે તેડ્યો, સાનો રહી ગયો. પછી પાછો બેને તેડ્યો, પાછો રોવા માંડ્યો. પાછો સાહેબે તેડ્યો, પાછો સાનો રહી ગયો. પછી ઓલા ગરધણીએ છોકરો તેડ્યો, પાછો બાંગુ નાખવા માંડ્યો. સાહેબે તેડ્યો, સાનો રહી ગયો. તે ઓલો એના છોકરાનો બાપ કે સાહેબ આમાં તમને કઈ સમજાણું? ડોક્ટર કે મને સમજાઈ ગયું. ઈ કે હું ઈ કે આને છે ને કઈ વાંધો નથી, પણ તમે નાયા કરો, આ બગલની વાસથી દેકારા કરે તમારી. ઈ કે આમ હું તેડું એટલે ન રોવે, હું કાયમ નાવ સવી કે એમ. ઘણા ઘણાની વાત નહીં. હમણાં એક દાદા મુંબઈ ટ્રેનમાં પડી ગયા, બેભાન થઈ ગયા. 4-5 દિવસે ભાનમાં આવ્યા, તો બધા છોકરાઓ કે બાપા હું લેવા ઉપાધિ કરો, તમારી બીપી હાઈ થઈ જાય કે, અને તમારે શું ચિંતા છે? એ કે ભાઈ મારે કાંઈ ચિંતા નથી, પણ આ પડખે એક ભાઈઓ ઊભો થયો ને કે ટ્રેનમાં ઊંસો હાથ કરીને, બગલ ઊંઘાઈ ગઈ. ઘણા ઘણાની બગલ બે ભાન કરવી દે તમને કહું. પણ સારા જીવનની મજા છે, જીવતર એવું જીવી જવું જોઈએ કે મને ને તમને જગત યાદ કરે. કોણ ભલાને પૂછે છે અહીં, કોણ બુરાને પૂછે છે, છે મતલબ બધાને નિસ્બતથી અહીં કોણ ખરાને પૂછે છે, અને ફૂલોમાંથી સુગંધને નિસવ્યા બાદ કોણ ફૂલોની દશાને પૂછે છે, અહીંયા સંજોગ ઝુકાવે છે નકર કોણ પ્રભુને ઝૂકે છે. આ દુનિયા બહુ અઘરી છે તમને કહું. આમાં આપણે કોઈ જાતનું નક્કી ન કરી શકીએ. હમણાં ભાવનગર અમે બધા 7-8 કલાકારો ગયેલા, તમને કહું, તે કોલે મોડું છું જમવા ન દીધા. એ કે તમે હું મફત આવો છો, ભૂખ્યા ભૂખ્યા સડી જાવી કે. અને હું તો એમ કહું હારા કહેવાય, મોડું છું તો એમને ખવડાવી લીધું, નકર અમે રસ્તામાં એવું નક્કી કર્યું હતું. હું કહું આપણે એની લાલ આંખ બાળીએ, આપણને એમ થાય કે આપણી માથે ખીજાવાના છે, એટલે આપણે હામેલ કેવું અમારે નથી ખાવું, એમ આજ ભૂખ્યા જમાવટ કરી નાખવી. પણ એ હામેલ ખવડાવી દીધું, વાંધો નહીં. એમ ભૂખ્યા અમને બેહાડી દીધેલા ને બધા ભૂખ્યા. પછી પ્રોગ્રામ પતી ગયો, પછી ખાવાના હોથા કાઢી નાખ્યા, ફાફડી ગાંઠિયા શેડિયા મરસા થેપલા, ઘણા ઘણે તો શક્કરપારા ખાધા થારી થારી. આજ તો ખાધું ભાઈ ફૂલ, પણ આજ નથી વાંધો આવે એમ. બધાએ ઘણું બધું ખાધું તમને કહું ને,
પછી આહારી તકલીફ પડી, એક હારે બધાને ઉપાડ છો પેટમાં, ફાફડીને એમ છું કે આપણે થેપલાની સાઈડ કાપી નાખી, થેપલાને એમ કે આપણે શેડિયા મરસાની સાઈડ કાપી નાખી, એ બધાને એક હારે પેટમાં ઉપાડ છો તમને કહું, બધો સૈણાનો લોટ ભેગો થયેલો, ટોયલેટ એક ને અમે 100 જણા, એક જણો કોઈ કઠણ કાળજાનો માઇલ પાવી ગયો, 1.5 કલાક સુધી બહાર નો નીકળ્યો, હાવ નકરું અરે અરે. હમણાં એક જણો એક બાપુ હતા પગે લઈ ગયો, કે બાપુ, તો બાપુ ને એમ છું શું છે, ઈ કે તમને કઈ આપું, મજા આવે અમુક ભાષાની તમને કહું આપણને, તો ઈ બધા અમે લાઈનમાં બહાર ઉભા રહ્યા, બધાના હાથમાં એક એક ડબ્બા, ઓલો કોઈ વાતે બહાર નીકળે નહીં, પછી ભજન ગયા વગર એ છૂટક્યો નહીં, એમાં એક જણાએ ઉપાડ કર્યો, એ કે ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના, કેટલીક શક્તિ આપે, હું કહું ઓછું ખાવું છું ને તારે, તા બીજાએ બીજો ઉપાડ કર્યો, એ કે કોને કહું દિલડાની વાતું, હવે નથી રહેવાતું, મારથી નથી રહેવાતું, છેલ્લો છઠ્ઠો હાથમો હતો ને એને બહુ ટાઈમ થઈ ગયેલો અને વધારે ખાધેલું, થોડુંક ઠંડુ લાગ્યું, પછી અહીંયા દેશી ભજન નો ઉપાડ કર્યો, ધોવા દો રઘુરાય, એ પ્રભુ મને શાક પડ્યો પગમાય, ઠેઠ સુધી પગી ગયું હતું, બધી મજા આવે જીવતરમાં, જ્યાં તમે નજર નાખો ને ના દાંત કાઢવા મળે. હમણાં એક બેન મારી અરે બસમાં ચડ્યા ત્યાં મને ભટકાણા, મેં કીધું ક્યાંના બેન તમે, મને કે હું ઘેટી નહીં, હું તો આમ વિશારમાં પડી ગયો, મને કે કેમ ભાઈ વિશારમાં પડી ગયા, હું કહું આમ તમારા હાથે તો તાઈ ઊંજ બૂંજ નથી કહું, મને કે ભમરાળા ગામ ઘેટી નહીં, હું ઘેટી ની નથી, ઘણા ઘણાનો ઉપાડ તમને કહું એની વાત જવા દો. હમણાં એક જણો કે ઈ કે ભેર બે સડીને પીરે ઘોડલાને માર્યો, હું કહું ભેર બે સડી નહીં, ઘોડડે સડીને ભેર બાંધ માર્યો. આપણી ભાષાની તો બહુ મજા છે, આપણે જ્યાં નજર તમને કહું નાખો ને ત્યાં આપણને દાંત કાઢવા મળે. હમણાં એક જણો દવાખાને ગયો ને, તે ડૉક્ટરને કહે મને છાતીમાં બહુ બળે છે, ડૉક્ટર કે સારું કહેવાય, અહીંયા આમ બધું રિઝ્યુમેટ રિપોર્ટ કર્યા, તો અહીંયા કીધું એ કે ભાઈ તમને એસિડિટી છે, એ કે કાંઈ વાંધો નહીં મટી જાય, તા તો ઓલો કે નથી મટાડવી સાહેબ, સાહેબ કે કેમ, એ કે એસિડિટી તો હારી કે માકડ ને મચ્છર મળી જાય, ડૉક્ટર કે એ તારીમાં ડીડેટી, આ એસિડિટી, ઘણા ઘણાનો ઘાસ ન હોય. હમણાં એક જણો મને કે મેં મસરાને કડે સડાવી દીધો, હું કહું કાંઈ મસરા કડે સડે, મન કે મેં ખરેખર મસરાને કડે સડાવી દીધો, હું કહું કેમ, મન કે મસરદાની બાંધી બીજે ને હું તોય બીજે, ત્યાં હું એના બાપ ન ગયા હોય, પણ જીવતર આ બધું દાંત કાઢવાની તો બહુ મજા આવે તમને કહું. હમણાં હું બસમાં બેઠો ને તે મારી હગાઈ બગાઈ નહોતી થયેલી, તે મારી હારી એક સંજય બસમાં બેઠા ને, તામથી એક બેન આવ્યા, હું નો ઊભો છો, સંજય ઊભો થઈ ગયો, અહીંયા બેસી જાઉં, હા તે બેન બેસી ગયા, સંજય ઊભો રહ્યો, એ કે તારા બનેવી આવે ભાણાને જરાક તેડી લેજે, એ કે ત્યારે ખબર પડી કે આની કરતા કોઈ ગઢા માણા ને બેહાડ્યા હોત તો સારું હતું. મજા આવે હારા જીવતું, હું પહેલી વાર છોકરી જોવા ગયેલો હતો મારી જિંદગીમાં પહેલી વાર, અને આમ પોંચ પાવડર સોપડીને ગયો એટલે કાળો મય છે તો પણ ભારે મસ્ત લાગતો હતો. બધાએ મારા બહુ વખાણ કર્યા, એ કે ભાઈ મુરીચ્યો એટલે તો એ કે ધોળો ગાભા જેવો, એને ખબર છે પાવડર એવા એવો બોદાર કરીને ભેરબો નીકળ્યો એમ જો હું,
તો અમને આમ વાતો કરવા બેહાડ્યા. હું ગમ્યો બધાને ઘેરે, મારા હાહુને બધાને, તે આમ અમને બેહાડ્યા વાતો કરવા. તે હું બીતો થો બહુ, મને કે તમે ક્યાં સુધી ભણ્યા? હું કો રોંઢા સુધી. તે ઓલી છોડી કે રોંઢો ઈ હું કહ્યું ટોલો. એ બધી અમે વાતો કરતા હતા તમને કહું, અને હું બીતો થો બહુ. હું કો આને હું જવાબ દેવો, પહેલી વાર જોવાઈ ગયો એટલે. તો હું કઈ જવાબ નહોતો દેતો, અડધી કલાક બધું અહીંયા જ પૂછ્યું. પછી ઊભી થઈને મને કે પાણી ભરી આવું, તો જીભનો મોળો નહીં. હું તો અડધો ગ્લાસ બેન ભરતી આવજે. તો પાણી નું આવ્યું ને ઘરમાંથી કેવ રહ્યું કે મોટા ભાઈ કયો ઘેર જઈને પી લે. મજા આવે જીવવાની તો. અને મારી જિંદગીમાં તો હું લગભગ નજર નાખું તો એકલો એકલો દાંત કાઢ્યા કરું. એક વખત હું ને મારા કાકા, તમને કહું, છોકરી જોવા એની પર રાજકોટ રોડે નીકળેલા, સમજ્યા? આ અનુભાના લીમડા મારું મોહાળ, તે આમ નીકળ્યા. અમે મામા કહેતા એક છોકરી બતાવી, તે ઓલા ભેહુના દલાલ ભેહ ગોતવા નીકળે એમ નીકળ્યા. ગામો ગામ પૂછે, છે છોકરી તમારા ગામમાં હુતારની? મેં ગરીએ રમતી છોકરી જોયેલી છે, એક છોડી તો હાથ જાળી લેતી હતી આમ ગરીએ. હમણાં મારા હાહરા ભાવનગર માંદા પીડ્યા દવાખાને, મારા હાહુ રોવા માંડ્યા. એ કે તમે જલ્દી આવો, હવે તમારા બાપા રહે એમ નથી. મેં આમ જોયું કે મારા બાપા તો અહીં બેઠા છે. કહું કહું મારા બાપા મારા બાને ખબર છે ને તમને? એ કે એ નહીં, તમારા હાહરા નથી રહે એમ. એ કહું તો ભલે. હું કહું હું વાંધો છે? એ કે બસ એને સુવાસ ચડ્યા કરે એ કે. અને હવે ડૉક્ટરે કીધું હવે 2-3 કલાક જ જીવશે. તે હું તો 90-90 તળાદેલ ભાવનગર ગાડી લઈને ગયો બોમ્બ ઠેકાડે. હું કહું જીવતા આમ મેળ થઈ જાય, પૂછવું હોય પૂછ લેવાય કાંઈ ના ગયો ને. તે મને એમ છું, હું કહું ધરાક કિલો લઈ જાઉં. તે કિલો ધરાક લઈને ગયો, ધરાક આપી મારા હાહરાને. હું કહું આ ખાવ હારી. કહું આમથી શા આવી? મેં એક કપ શા પીધો ને તો 1 કિલો ધરાક ખાઈ ગયા. મારા હાહુને કહું હું જાઉં, મને કે કેમ? હું કહું આમાં ચિંતા કર્યા જેવું છે નહીં, આ મરશે નહીં, આ તમારો બાપ તમને મારી નાખશે. કહું 1 કિલો ધરાક દાબી જાય. જીવતરની મજા આવે. સારું જીવન આપણે જીવી લઈને. હમણાં તક બહારથી રામાયણ રમવાવાળા આવ્યા, આપણી રમે તો વાંધો નથી, સારી ભાષા. તે આવું ટેજ બનાવેલું મોટું જબર સારું એવું, એમાં એક માણા આવ્યો, તમને કહું, 2 કલરની લેંખી પહેરીને, એક પાંહી તો ગુલાબી ને એક પાંહી તો દુજ્જા. હું આગળ બેઠેલો, હું કહું આ તો સારું નવું લાગે, આ રામાયણમાં 1 કલરની નહીં ને 2 કલરની લેંઘી એક જ માણા હે. તા તો આવીને હાથમાં માઇક લઈને બોલ્યો, એ કે ડોબો ટોંટ્યો હલાવું થમજો રોમ બોલ્યો, અને જમણો ટોંટ્યો હલાવું થમજો લખમણ બોલ્યો. તા તો એનો ને એનો આગળથી ઊભો છો, એ કે એમ સીમ રોમ લખમણ? ઓલો કે શુભા શુભામ લખમણિયા જોડ ઝઘડો થઈ ગયો, એ કામ પર નહીં આવ્યો. બાંધણ થઈ જાય રમવા નહીં છે આવતા લ્યો મંડળમાં. એ બાંધેલા ને કઈ આવ્યા નહીં. એમાં પડદા વાહે આમ આગળ સીતાજીનો રામનો વાર્તાલાપ ચાલુ હતો નાટકમાં. પડદા વાહે ધક્કો લાગ્યો, હનુમાન પીડ્યા સીતાજી માથે, તે રામનો મગજ ગયો. તે કાંઠલો પકડીને હનુમાન દાદાને રામ કી કે વોંજરા સાલા વોંજરા જ રહ્યા. તે હોંજરા કીધું ને હનુમાનનો મગજ ગયો, બે બથો બચાવ્યા, ટેજ તોડી નાખ્યું. પછી 500 જણા આપણી જેવા સમજણા હોય ને એ સમજાવે કે ભાઈ આવું રામાયણમાં હોય નહીં. અને આ બધી બાંધણી કરો એ હારી ન લાગે, એ માઇન્ડ ધીરે ધીરે રાગે પાડ્યું. તા વાહે તૈયાર થવાના રૂમમાં નંદી સાપ 10 ડબ્બા બાંધેલા રાવણને, અને સવારનો બિચારો પાણી પીતો હતો. વધારે પાણી પી જાય પછી એનો ટેમ થાય ને. તે 10 નંદી સાપ ડબ્બા બાંધેલા, કોઈ વાતે કોઈ છોડે નહીં. તેનો બાટલો વિયો ગયેલો, એ આવ્યો
રોમની બોછી જાલીને સીધો જ છાતીએ ચડી ગયો. તો રોમ કે સિંહભાઈ છાતીએ ચડી ગયો. રાવણ કે હવારે હાથ વાગ્યા ના તેલના ડબ્બા બાંધ્યા તમે. મને એમ થાય ગરમી થાય એટલે રૂગડા ભીના છે, પણ ફૂલ એસીમાં મારે તો ભીના થઈ ગયા. કે આમને હેરાન કરો, પણ સારા જીવતરની મજા છે. આપણે કેટલું સારું જીવવી એ મહત્વનું છે આપણી જિંદગીની અંદર. નકર ઘણા ઘણા તો તમને કહું એવા આપણને કડે સડાવી દે. હમણાં અમને એક જણો પૂછતો હતો, મન કે બસ્સાની ઢસ ક્યારે આવશે? કે બસ્સાની ઢસ ક્યારે આવશે? હું કહું બસ્સાની ઢસ નહીં, ઢસ્સાની બસ. કોક ગમે માકી નાખે તમને કહું, પણ વધુ સમય નહીં લેતા મળશું મેળે ખેળે, મરશું ગામ ગયા. આ થોડો ઘોડો છે રામ ફીનનો.